કેમ છો દોસ્તો? એક સરસ વાત કહું. મને હમણાં થોડા દિવસ પહેલાં એક જણાએ પૂછ્યું કે આ અમે તમે ને આપણેની જે શ્રેણી હું કરી રહી છું એમાં મને ફાયદો શું? એટલે મેં એમને એમ પૂછ્યું કે ફાયદો શબ્દનો અર્થ કે ફાયદો શબ્દની વ્યાખ્યા એ પોતે કઈ રીતે કરે છે, એ જો મને સમજાવી શકે તો હું જવાબ આપું. એ સમજાવી ન શક્યા, પણ મેં તો જવાબ આપ્યો કે મારો ફાયદો ગણવો હોય દુનિયાવી ભાષામાં કે દુનિયાવી વ્યાખ્યામાં જે રીતે આપણે ફાયદો શબ્દ વાપરીએ છીએ એ રીતે પણ ગણવો હોય તો એનો જવાબ એક જ છે, મને આમાંથી અઢળક અઢળક આનંદ મળે છે અને એટલે હું આ કામ કરું છું. આ મારા રસનો વિષય છે, મારી ગમતી વસ્તુ છે, મને એમાંથી ખૂબ આનંદ આવે છે અને એટલા માટે હું કરું છું. એટલું પૂરતું ના હોઈ શકે. ફાયદા અને ગેરફાયદા દુનિયાની ભાષામાં જે રીતે એની વ્યાખ્યા થઈ છે અને વપરાય છે એ રીતે જ એને ગોઠવવા પડે, અને આમાં તો ફાયદો જ ગણવો હોય તો ડબલ ફાયદો પણ છે. મને પોતાને જે આનંદ મળે છે તો છે જ છે, પણ મારા જેવા રસના વિષયો બીજા ઘણા લોકોના છે, મને ગમતી વસ્તુ બીજા ઘણા લોકોને ગમે છે, તો એમની સાથે હું આ વહેંચું છું તો એમને પણ આનંદ થાય છે. એટલે અમારા સૌનો આપણા સૌનો આનંદ સહિયારો થઈને કેટલો બધો વધી જાય છે. હવે આ વસ્તુ એ વ્યક્તિને હું કઈ રીતે સમજાવું કે કેટલીક વસ્તુઓ માત્ર ટિપિકલ વ્યાખ્યાઓથી પર હોય છે, એ માત્ર તમારે અંદરથી મહેસૂસ કરવાની હોય, અનુભવવાની હોય, એના જવાબ ન આપવાના હોય. આપણા દુર્ભાગ્ય આવા ઘણા લોકો આપણી આસપાસ વસે છે, જો કે એને કારણે કોઈ આક્રોશ નથી કે એને કારણે આ કોઈ ફરિયાદ નથી, માત્ર આ તો એક હાસ્યાસ્પદ વાત હતી એટલે તમારી સાથે વહેંચી. પણ ખરું કહું મિત્રો, આ આનંદની યાત્રા જે છે એ કદાચ મેં એકલીએ કરી હોત, હું પોતે મારી રીતે સાંભળી શકું, ગાઈ શકું, વાંચી શકું, અને એ હું મારી રીતે કરું જ છું, પણ ત્યારે એ માત્ર એક મુસાફરી હોય છે અને મુસાફરીમાં આનંદ નથી હોતો એવું નથી. પણ જ્યારે સૌને એની સાથે જોડીને ચાલીએ છીએ, જ્યારે સૌને એમાં ભેળવીએ છીએ, ત્યારે એક આખું કુટુંબ બની જતું હોય એવું લાગે છે, અને ત્યારે આ આખું કુટુંબ જે વસ્તુ સાથે મળીને માણવા નીકળી પડે છે ત્યારે એક યાત્રા બની જાય છે. અને યાત્રાનું પુણ્ય તો ત્યારે જ મળે ને કે જ્યારે આપણે એકલા એકલાનો પ્રસાદ ન લઈએ, સૌને વહેંચીને આપીએ. હવે આપણે આ વહેંચીએ અને આ એનો ઉત્સવ ઉજવીએ, એનાથી અદ્ભુત શું હોય કહો તો મિત્રો? કશું જ નહીં ને. બસ તો આપણે આપણા શબ્દનો ઉજાસ પ્રગટેલો રાખીએ, આપણા શબ્દનો ઉત્સવ ઉજવતા રહીએ અને આપણે આપણા શબ્દની યાત્રા ચાલુ રાખીએ. તો આજના મિત્રોને મળીને જોઈએ કે એમના શબ્દો શું લઈને આવ્યા છે. એક ટુકડો આકાશ, ના ઘૂંટણીએ પડીને ગુલાબ આપો, ના મનગમતા લેખકની કિતાબ આપો. ના ઘૂંટણીએ પડીને ગુલાબ આપો, ના મનગમતા લેખકની કિતાબ આપો. ના જોઈએ રૂજ એવા પોચકા રમકડા, ના જોઈએ મધમીઠી શાયરીના ગતકડા. હે પુરુષ, જો આપવું જ છે તો મને મારા ભાગનું એક ટુકડો આકાશ આપો, જ્યાં હું ઉડી શકું, મન ભરીને વીરી શકું. હે પુરુષ, એકમેકના પૂરક આપણે, મૈત્રી ભર્યો બસ સાથ આપો. એક વ્યક્તિતાના અધિકાર આપો. સ્ત્રી હવે પુરુષ સમકક્ષ, સ્ત્રી હવે પુરુષથી ચાર કદમ આગળ. ના શબ્દોના આવા ઠાલા હાર આપો. હે પુરુષ, આંખોમાંથી કામના કાજળ કાઢી નાખો, અંદર છુપાયેલી લોલુપતાને બસ એક હદમાં બાંધી રાખો. આંખોમાંથી કામના કાજળ કાઢી નાખો, અંદર છુપાયેલી લોલુપતાને બસ એક હદમાં બાંધી રાખો. આપવું જ છે તો મને મારા ભાગનું એક ટુકડો આકાશ આપો. કાળ ઝાડ બપોર, આ કાળ ઝાડ બપોર, ગુસ્સે ભરાયો હોય સૂરજ એમ એવો તો તપ્યો છે. ગરમી 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 ને પરિણામ, પ્રસ્વેદ ગ્રંથિએ ઉપડી પ્રસૂતિની પીડા જાણે. નીતરે છે એક એક રૂંવાળું ગરીબડું, ઈર્ષા સતત એને ફ્રીઝરમાં જામતા બરફના ચોસલાની. ઝાડ બધા શોધે છે છાંય અહીં તહીં આ કોન્ક્રીટના જંગલમાં.
ને પાંદડાને વાગે છે નોર પંખીના, સાવ કરમાઈ ગયા છે જોને, જાણે અખાડે વૃદ્ધ ઝાકળ પણ ઐતિહાસિક ઘટના થઈ ગઈ છે. હવે તો મળી આવશે, આજથી 100 વર્ષ પછી અચાનક બે પાંદડાની વચ્ચે પૂરાવો બનીને. ને જુઓ જુઓ, કૂતરાની જીભ પણ, સુક્કા રસ્તા જેવી કોરી ધાકર, આંખે કરચલિયા, હાથનું નેવું કરી જીવજીવાત, પશુ પંખી, અરે માણસ સુદ્ધા રાવ નાખે છે કે એકાદ વાદળી તો લે શું કરું. એકાદ કુંવારિકાના માથે માટીનો લચકો મુકાવી ઘેર ઘેર લો રેડો લોટો પાણી, ને અમે તું તો વરસીને ભર રે તળાવ મે હુલિયો, તારી કીડી મંકોડી તરસે મરે, તારી ગાયો ના ગોવાળ ના રાગડા, ચલ માની જાને. જો પેલો ચાંદ તો રાત્રિએ તારાઓ સંગ રવાડે ચડી માણે છે એસીની લરખીઓ, ને ઓછું હોય એમ અમને બાળે છે ઈર્ષાની આગમાં. હા તો દોસ્તો, આજના આનંદની ક્ષણોને વાગોળતા જઈએ અને મિત્રોનો પરિચય કરીએ. મમતા પટેલ માઇક્રોબાયોલોજી અને પછી મેનેજમેન્ટ જેવા વિષયો સાથે સ્નાતક થઈને લગભગ 30-32 વર્ષથી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં કાર્યરત એવા મમતા પટેલ માત્ર વૈજ્ઞાનિક વાતો કરે છે કે વિજ્ઞાન વિષયની જ વાતો કરે છે એવું નથી, શબ્દને પણ એમણે પૂરેપૂરો અપનાવ્યો છે. આમ તો કોલેજ કાળથી જ એ શાયરીઓ જેવું લખ્યા કરતા, પણ સાયન્સના આ વિદ્યાર્થીની વાંચન અને લેખનના ખૂબ રસને કારણે જ જીવનના 40 વર્ષ પૂરા કર્યા પછી પણ જર્નલિઝમનો કોર્સ કરવાનું બીડું ઝડપે અને એટલું જ નહીં એમાં સૌથી પ્રથમ સ્થાન પણ મેળવે. આમ તો કાવ્યો, વાર્તા, નિબંધ, લઘુકથા બધું જ લખવું એમને ગમે છે અને ફાવે છે. છેલ્લા 5-1 વર્ષથી એ સોશિયલ પોલિટિકલ કોલમ પણ લખે છે. અનેક વર્તમાન પત્રો કે સામયિકોમાં એમની રચનાઓ પ્રસિદ્ધ થતી રહે છે. પોતાના સર્જનને ગ્રંથસ્થ કરીને ટૂંક સમયમાં તેઓ આપણી સાથે વહેંચવાના છે. લેખીની જેવી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા રહે છે. પોતાના પ્રોફેશન અને પેશન બંનેને માટે સરખો સમય આપીને બંનેને ન્યાય આપવાનું કામ મમતા સફળતાપૂર્વક કરી શકે છે. મમતાના પુસ્તકની પ્રતીક્ષા પણ કરીએ અને અહીં જોડાયા બદલ રાજીપો પણ વ્યક્ત કરીએ. મમતા, ખૂબ ખૂબ આભાર. હવે વારો છે આપણા બીજા મિત્રનો, નિકેતા વ્યાસ. 1991માં કોમર્સ ગ્રેજ્યુએશન કરીને નિકેતા અમેરિકા જઈને વસ્યા. એમને આમ તો વધુ રસ મેડિકલ ફિલ્ડમાં હતો, એટલે એમણે ત્યાં જઈને પછી મેડિકલ અસિસ્ટન્ટનો કોર્સ પણ કર્યો અને ડર્મેટોલોજીસ્ટને ત્યાં વર્ષો સુધી કાર્ય કર્યું. સર્જિકલ ટેકનું પણ લાયસન્સ લીધું અને સ્કિન કેન્સર સર્જરીના ક્ષેત્રમાં એમણે લગભગ 10-એક વર્ષ કામ કર્યું. હાલમાં પણ ઘણા વખતથી ન્યૂજર્સીની એક ખૂબ જાણીતી હોસ્પિટલમાં કાર્ડિયોથોરાસિક વિભાગમાં નિકેતા કાર્યરત છે. શબ્દ પ્રત્યેનો પ્રેમ એમને એમના મમ્મી તરફથી ગળથૂથીમાં મળ્યો. વાર્તા, લઘુકથા, કાવ્યો વગેરે નિયમિત લખે જ છે, અનેક સામયિકોમાં એ લખતા રહ્યા છે. એમનો એક કાવ્ય સંગ્રહ સ્પંદન પ્રગટ થઈ ચૂક્યો છે. કાવ્ય પ્રકારોમાં અછાંદસ કાવ્ય લખવા એમને વધુ ગમે છે. એમને સંગીતમાં પણ ઘણો રસ છે. એમના કેટલાક કાવ્યો સ્વરબદ્ધ થઈને સીડી સ્વરૂપે આવે એવા કેટલાક પ્રયત્નો પણ હમણાં ચાલી રહ્યા છે. કવિશ્રી અનિલ જોશીએ શરૂ કરેલું શબ્દ નામનું સામયિક, જેમાં નિકેતાએ ઘણો વખત કામ કર્યું. ગુજરાતી તો ખરું જ, પણ ઇંગ્લિશ, હિન્દી અને ઉર્દુ ભાષા સાહિત્ય પ્રત્યે પણ નિકેતાને ખૂબ લગાવ છે. નિકેતા પાસેથી નવા સંગ્રહો પણ મળે, એમના કાવ્યો પણ સ્વરબદ્ધ થઈને આપણને મળે અને એમના જાત જાતના લખાણો આપણા સુધી પહોંચતા રહે એવી અપેક્ષા રાખીએ અને આપણી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરીને નિકેતાનો આભાર માનીએ. દોસ્તો, આજના મિત્રોની મહેફિલ તો અહીંયા પૂરી થાય છે, પણ કાલે હજુ આપણે મળવાના છીએ. ટેક કેર.